लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सर्वप्रथम 61 नवदंपति एमने माताजी खूब प्रसन्न राखे, हनुमान जी नी विशेष कृपा एमना ऊपर उतरे एवी मारी प्रभु ने प्रार्थना। बीजू समग्र रावल जोगी समाज अहीं उपस्थित छे अने एमाना બે વ્યક્તિ રામભાઈ અને ભરતભાઈ અને એમનો આખો પરિવાર આપ સૌ, એમણે આવો એક મંગલ પ્રસંગ યોજ્યો। હું આમ રસ્તામાંથી જોતો હતો, આટલું બહુ મોટું આયોજન, મને મનમાં વિચાર આવતો હતો કે આ લોકો ખાલી ડાકલા વગાડી અને ભૂવાને ધોણાવે એવું નથી, ધારે તો સમાજને પણ ધોણાવી શકે એમ છે। અને પરોપકાર માટે લોકોને પ્રેરિત કરવા, પોતાના સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢીને, ન ઉચ્ચારાય ન વિચારાય ન આચરાય એવી વિદ્યાનો પાલવ છોડીને, આ એક પરોપકારની વિદ્યા જે મોટામાં મોટી વિદ્યા છે કે મારા સમાજનું કેમ ભલું થાય। એટલે મને એમ લાગે છે ભાઈ રામ ભરત, તમે બહુ સાચું ડાક વગાડ્યું છે મારા બાપ। મેં તો ઘણી વખતે એમને મંચ ઉપર નિમંત્રીને પણ એનું ડાક વગડાવ્યું છે કથામાં હોય ત્યારે। તો પહેલાં તો આ બંને ભાઈઓને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું કે આ રામ અને ભરતની જોડી કાયમ આમના આમ રહે એવી હનુમાનજીને પ્રાર્થના કરું। આવા રૂડા પ્રસંગે અહીં મંચ ઉપર આપના સમાજના અને અન્ય સમાજના સૌ જે આદરણીય વડીલો હોય એ બધાને પણ હું આવકારું છું। બાપ, સૌ પ્રથમ આપ સૌ મારો આભાર માનો, એ તો આપની ઉદારતા છે, આપણા સમાજની મોટાઈ છે, આપણી ખાનદાની છે। પણ મેં જે તારીખ આપી એ તારીખ સ્વીકારીને રામભાઈ અને ભરતભાઈએ આ કાર્યક્રમ યોજ્યો એટલે હું એનો આભારી છું। હવે તમને એમ થાય છે કે હું આ સારું લગાડવા કહું છું, નહીં, સતત મારી પાસે આવે અને હું ના પાડું કે ભાઈ તારીખનો મેળ ખાતો નથી, અને મને જો ના આવી શક્યો હોઉં તો એક ચુભન રહે કે હું આ કાર્યક્રમમાં ન જઈ શક્યો હોઉં, એનું કારણ મારી વ્યસ્તતા હોય, પણ એવો સંકોચ મને કાયમ ન રહે, એને હું જોઉં ચિત્રકૂટમાં તલગાજલામાં તો મને શરમાવવું ન પડે એવી મારી અનુકૂળતા કરી આપી, એટલા માટે આખા રાવળ સમાજનો ખૂબ ખૂબ આભાર। અમારા ગામમાં એક જોગીનું ઘર છે, ભવાનભાઈ જોગી, એ તો ગુજરી ગયા, હજી એનો છોકરો નિવેદા છે। નાનપણમાં અમે એના ડાક સાંભળેલા છે અને એ જોયું છે। મને ડાક વાદ્ય ગમે છે, મને આ લોકવિદ્યા ગમે છે, મને આ લોકવાદ્યો, આપણું લોકસંગીત, આપણી લોકવિદ્યા, આપણા લોક કલાકારો આ બધા વધારેમાં વધારે મંચ ઉપર પ્રતિષ્ઠિત થાય, એ એની આરતી ઉતરે આવું બધું મને ગમે છે, અને તેથી એક ડાકવાદક આટલું મોટું કામ કરી શકે। અને મૂળ તો આપ સૌ જોગી છો, જોગી જોગી એ યોગીનો અપભ્રંશ શબ્દ છે, મૂળ તો જેને સંસ્કૃતમાં યોગી કહેવાય એનું પછી જોગી આપણે ત્યાં થઈ ગયું, એટલે આપનું બધો મૂળ જોવા જઈએ તો ક્યાંક તમે કૈલાસમાં રહેતા હશો। જોગી જટિલ અકામ તન નગન અમંગલ ભેષ, આવું રામાયણમાં પણ લખ્યું છે, અને કૈલાશ ઉપર કોણ કોણ વસે છે એનો ઉલ્લેખ રામાયણમાં છે કે ત્યાં યોગીઓ, અવધૂતો, કિન્નરો, ગંધર્વો, ચારણો આ બધા જ બહુ ઊંચે રહેનારા ઘરાના છે। આ સરનામે આપણે પહોંચી શકાય એવું નથી, પણ તમે તમારામાંથી કોક એ જોગી ત્યાંથી ઉતરીને આવ્યો હશે અને એમાંથી જ કોક વેલો ચોગઠ આવ્યો હશે, એકાદું અહીંયા કોક આવ્યું હશે અને એણે
આવું રૂડું આયોજન કર્યું ત્યારે નવ દંપતીઓને મારે એટલું જ કહેવાનું, બાપ કે આપ જ્યારે આવા એક બહુ જ મહત્ત્વના પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છો ત્યારે, આમ તો આ બે પૂજ્ય ગોરદાદા બેઠા છે અહીંયા, એ વધારે આ બધું સમજાવી શકે, પણ લગ્નની વિધિમાં આમ તો સપ્તપદીનો મહિમા છે, પણ આપણે ત્યાં સપ્તપદી તો બોલાય પણ કોઈ કોઈ જગ્યાએ સાત ફેરા ફેરવવાનું, આપણે ત્યાં ચાર ફેરા જ છે, અને ચાર ફેરામાં ત્રણ ફેરામાં વરરાજો આગળ હોય, બરાબર દાદા, અને કન્યા પાછળ હોય, ચોથા ફેરામાં કન્યા આગળ થઈ જાય છે અને વરરાજો પાછળ છે. હવે આ વૈદિક પરંપરા છે કે આપણી લોક પરંપરા છે એ મને ખબર નથી, પણ વેદ પરંપરા હોય કે લોક પરંપરા હોય, પણ આ દ્રષ્ટિકોણ જેણે ચાર ફેરામાં આપ્યો છે એ મૂળ પુરુષને મારા વંદન છે કે જેણે આ વસ્તુ. ચાર ફેરા એ શું છે બાપ, ચાર જ શું કામ, પાંચ કેમ નહીં, અને એમાંય આવું બધું આડાવડું કરવાની શું જરૂર, કાં તો કન્યા આગળ ચાલે ને વરરાજો પાછળ પાછળ પૂરું, કાં તો વરરાજો આગળ ચાલે ને કન્યા પાછળ ચાલે, પણ ત્રણમાં વરરાજો આગળ, ચોથામાં વળી પાછી કન્યા આગળ, આની પાછળ કંઈક આ વિધિના મૂળ પુરુષનો સંકલ્પ હશે એવું જણાય છે. એટલે મારે આ નવ દંપતીઓને એટલું જ કહેવાનું કે તમે જોગી સમાજના મંડપમાં ચાર ચાર ફેરા ફેર્યા છો ત્યારે, આમ તો તમે જોગી એકલા રહેનારા, પણ હવે તમે એકલામાંથી બે બે થયા છો ત્યારે આ જોગ વિસ્તરે, આ જોગને ઈશ્વર ક્યારેય વિજોગ ના આપે એવી માં ભગવતીને મારી પ્રાર્થના કે આ જોગ સચવાય. તો ચાર ફેરાનો અર્થ મારી દ્રષ્ટિ એ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રત્યેક વ્યક્તિએ આ જગતમાં આવ્યા પછી ચાર પુરુષાર્થો પામવાના હોય, સિદ્ધ કરવાના હોય. મને એવું સમજાયું કે આ મૂળ પુરુષનો આવો વિચાર હશે કે ભાઈ પહેલો ફેરો ધર્મનો, અને એમાં વરરાજો જ આગળ ચાલવો જોઈએ, કન્યા પાછ, લગભગ આપણી ગામડાની દીકરી તો પાછળ જ ચાલે, આગળ થાય જ નહીં, હવે આખું વાતાવરણ જુદું છે, પણ આ પહેલેથી આપણે ત્યાં વિચાર છે કે ધર્મની બાબતમાં વરરાજો જ આગળ હોવો જોઈએ. જે ઘરમાં ધર્મની બાબતમાં વર કરતાં કન્યા અથવા તો પતિ કરતાં પત્ની આગળ વધી જાય એ ઘર બહુ હરખા હેલ્યા નથી. અપવાદ હોઈ શકે, અપવાદ હોઈ શકે જરારામ બાપા, અખબાર હોઈ શકે ગંગા સતી, અપવાદ હોઈ શકે, પણ જે ઘરમાં સ્ત્રી વધારે ધાર્મિક થઈ જાય, આખી દુનિયામાં રામાયણની કૃપાથી આપ સૌની શુભકામનાઓથી ફરવાનું થાય છે, આ બધું નજરે જોયેલું છે, જ્યાં બેન વધારે પડતી ધાર્મિક હોય ત્યાં ઓઈલો બિચારો પડતો પડતો પાછળ ફેરો ફરતો હોય છે, એનો એકે ફેરો સરખો હોતો. બહુ જ વર્ષો પહેલાંની 40 કે 45 વર્ષ પહેલાંની વાત છે, જ્યોર્જ ફર્નાન્ડીઝ આપણે ત્યાં રેલવે પ્રધાન હતા, અને એ વખતે રેલવે સ્ટ્રાઇક, રેલવેની હડતાલ પડી, અને હું એક નાનકડા એવા ગામમાં કથા કરીને આવું, ટ્રેનમાં આવવાનું હતું, હડતાલ હતી, પહોંચાય એમ નહોતું, એટલે પછી અમે ટેક્સી કરીને સુરત આવ્યા, સુરત રોકાવું પડ્યું, એક ભાઈને ઘરે અમે રોકાયા, રોટલા ખાધા, વાળું કર્યા, અને સાંજ રાત્રે એ ગરધણી, એના પહેલાં એ બેન બોલ્યા, મારી સામે બનેલો પ્રસંગ, કે બાપુ કંઈક સત્સંગ, મેં કીધું હું 9 દિવસ સત્સંગ કરાવીને આવ્યો છું, હવે તો આરામ કરવો છે, તો કે પણ તમે કંઈ ધ્યાન કે એવું કરાવો કે કેમ, મેં કીધું નહીં બાપા, ધ્યાન રાખું છું ગુરુકૃપાથી જેટલું રહે એટલું, બાકી ધ્યાન બાન હું કંઈ કરાવતો નથી, એ આપણો આપણી લેન નથી. હવે એના પત્ની ધ્યાનમાં બહુ માને, એટલે મેં કીધું બેન તમે કે ધ્યાન માનતો, તમે કંઈક 15 મિનિટ ધ્યાન ને બધું કરો તો હું દર્શન કરું, બાકી મને તો. એટલે એ બેન ધ્યાન કરવા બેઠા, માથે એણે ઓઢી લીધું, અને ધ્યાન કરતાં કરતાં એના હાથ ધ્રુજવા લાગ્યા, અને જેમ આપણે ત્યાં ગામડામાં ડાક વાગે ને જે રીતે જ્યાંથી શરૂઆત થાય ધૂણની, એવું બધું મેં લક્ષણો બાળપણમાં જોયેલા, મેં કીધું આ કંઈક જુદું છે. અને બેન એ તો 5-7 મિનિટે એટલી જે ધૂણ ચડી એને, પણ મને નવાઈ ત્યારે લાગી કે એ બેન ધૂણતા હતા એની સાથોસાથ એનો પતિ ધૂણતો હતો,
અને એ થોડોક વધારે ધૂણતો હતો. અડધા કલાકમાં ધ્યાનનો પ્રોગ્રામ પૂરો થયો. ધ્યાનનો હતો કે ધૂણવાનો હતો એ હજી હું નક્કી કરી શક્યો નથી. એ બધું પૂરું થયું. મેં કહ્યું કે વડીલ, એક ઘરમાં આવા એક વિચારના પતિ પત્ની હું રાજી થાવ છું કે અમારા બેન પણ ધ્યાનમાં આટલા આગળ, તમે તો એના કરતાં સવાયા આગળ. બહુ રાજી થયા. એ બેન ચા બનાવવા ગઈ ત્યારે મને એને કીધું, પેલા પુરુષે, એક બાપુ ધ્યાનમાં મને કાંઈ ખબર પડતી નથી, પણ આ ધૂણે છે એટલે મારે ધૂણવું પડે છે, અને સવાયો એટલે ધૂણું છું કે હું એના કરતાં પાછળ ન રહી જાઉં. જે ફેરામાં પુરુષ કરતાં સ્ત્રી આગળ થઈ જાય, એ ફેરો પછી ફરવા જેવો નથી રહેતો. ભટકવાનું હોય છે એમાં ફરવાનું. અને મારો કવિ કહે છે, મારે ફેરો રે ફળે તો આ ફેરો કામનો, કારણ કે ફેરે રે ફેરે જાજો ફેર, એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા. તો ધર્મનો ફેરો એમાં પુરુષે આગળ રહેવાનું, સ્ત્રી એને પગલે પગલે ચાલે. પછી અર્થ, આપણે સંસારી થયા આવે, પૈસા કમાવા પડશે, બધું ભરણ પોષણ કરવું, પણ પૈસા કમાવવામાં પુરુષે જ આગળ રહેવાનું. બેન પાછળ ચાલે તો જ ઘર સરખું ચાલે, નહીતર અનર્થ થતા વાર લાગતી નથી. જે ઘરમાં અત્યારે 21મી સદી છે, બહેનો દીકરીઓ પણ નોકરી કરે કમાય, એની ના ન પાડી શકાય, પણ પુરુષે આગળ રહેવું અર્થોપાર્જનમાં. સ્ત્રી, આપણે ત્યાં વૈદિક કહેવાતો એવો કે પુરુષ જ કમાય, કમાયા પછી જે કમાય એ સ્ત્રીને આપી દે, કે મારી પત્ની છો પણ તારી જે જાત છે એ જગદંબાની જાત છે. મારી તો પત્ની છો તું, પણ તારી જે મૂળ જાત છે એ તો જગદંબાની જાત છે. અને જગદંબાને પીરસવાનું જેટલું આવડતું હોય એટલું પુરુષને ન આવડે, એટલે આ મારી કમાણી તારા હાથમાં સોંપું છું, આમાંથી કેટલો ભાગ ક્યાં વાપરવો એ પીરસવાનું તું જગતને બતાવજે. પુરુષ, વેદ એમ કહે, પુરુષ કમાય ન ધનૈન પ્રપણમ ચરામી. વેદો, પુરુષે કમાવાનું, વિતરણ સ્ત્રી કરે. એટલે અર્થના પૈસામાં પણ સ્ત્રીએ પાછળ પાછળ ચાલવાનું, આગળ નહીં નીકળવાનું. ત્રીજો ફેરો કામ, એની મારે બહુ ચર્ચા ન કરાય, પણ કામ વિશે, કામસૂત્રો વિશે જે મનોવૈજ્ઞાનિકોનું મંતવ્ય છે કે આ એક એવી વસ્તુ છે, આ એક એવી ઉર્જા છે કે પુરુષ કરતા વિપરીત જાતિમાં એ ઉર્જા વધારે હોય છે. તેથી કામના ફેરામાં જો સ્ત્રી આગળ થઈ જાય અને પુરુષ પાછળ રહે તો સંસાર કેવલ ભોગનું કેન્દ્ર બની જશે, જોગનું નહીં રહે. એ ભોગીનું કેન્દ્ર હશે, જોગીનું નહીં હોય. એ ભોગીનું કેન્દ્ર હશે, જોગીનું નહીં હોય. તો એમાં પણ પ્રજોત્પત્તિ માટે કામ, એ તો ભગવાને કહ્યું હું મારી વિભૂતિ છે. એટલે કામના ફેરામાં પણ પુરુષ આગળ હોવો જોઈએ, સ્ત્રી પાછળ હોવી જોઈએ. પરંતુ ધન્ય છે આપણો દેશ, ધન્ય છે ઋષિમુનિનું દર્શન કે જ્યાં ચોથો ફેરો આવ્યો એટલે પછી બ્રાહ્મણ દેવતા કહે કન્યા આગળ થઈ જાય, અને કન્યા આગળ ચાલે વરરાજ. કારણ કે ચોથો ફેરો મોક્ષનો છે. મોક્ષમાં આપણા દેશની બેન દીકરીઓ જ પોતાના પતિને દોરી જતી હોય છે. સાહેબ, ધર્મમાં જવું બહુ સહેલું છે, અર્થ કમાવવો બહુ સહેલો છે, કામ ભોગ બહુ સહેલું છે, પણ મોક્ષનો દરવાજો તો આપણા દેશની દીકરી જ બતાવી શકે, અને એ પહેલી આગળ ચાલે એને મોક્ષનો. આપણે ત્યાં એક ખોટી માન્યતા આવી કે બહેનોને મોક્ષનો અધિકાર નહીં. કોણે કહ્યું? આપણે તો ફેરા જ આ રીતે ફેર્યા છીએ કે મોક્ષમાં પહેલાં તું જાય અને તારે પગલે પગલે મારી ગતિ થજો, તારે પગલે પગલે મારી મુક્તિ થજો. આવા ચાર ફેરા પ્રત્યેક વ્યક્તિઓ માટે લાગુ પડે છે. ત્યારે આપ નવદંપતીઓ જોગી સમાજમાંથી આ ફેરા ફરી રહ્યા છો, ત્યારે આ મને, હું રામભાઈ તારા વખાણ કરવા નથી કહેતો બાપ, પણ એટલું ચોક્કસ કહે કે તમને આ જોગી શબ્દ તમારી જાતને લાગ્યો ને, એ તમે બહુ મોટા ભાગ્યશાળી, તમારા સરનામા બહુ ઊંચા છે સાહેબ, બહુ જ ઊંચા છે. આ જોગીનો તૂટી જાય છે ઊંધે માથે થઈ થઈને, તોય જોગી શબ્દ મળતો નથી. શીર્ષાસન કરી કરીને દુઃખી થઈ જાય છે, પણ જોગી અમારે ત્યાં અતીત સાધુ, ગોસાઈ સાધુ, એને સીધો અતીત શબ્દ મળ્યો સાહેબ. અતીત એટલે બધાથી પર,
ગિરી પરી ભારતી સાગર વન આ બધી જે દશનામ હોય છે એ બધું એને એમનેમ પ્રાપ્ત થયું છે. એટલે આ જેને મળ્યું છે એ બહુ જ ભાગ્યશાળી છે. એવા રાવલ અને જોગી સમાજના નવ દંપતીઓ અહીં પ્રભુતામાં પગલા માંડે છે ત્યારે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું કે આપનું દાંપત્ય જોગને શોભે એવું રાખજો, ભોગને શોભે એવું નહીં, અને એવો યોગ બતાવો. અને રામભાઈ તમે લોકો રીતે જે વગાડતા હો એ છોકરાઓ વગાડે એવું કરતા કરજો બાપા. આ છોકરાઓ ભૂલી ન જાય ડાક વગાડવાનું, કારણ કે આપણે સમાજ 21મી સદીમાં હવે સમાજને જુદી રીતે ધૂણાવવો પડશે. અને આ પહેલ રામડાએ કરી છે કે આ રીતે સમાજ ધૂણવો જોઈએ. આખો તમે જુઓ તો ખરા, મને એમ લાગે કે નાની એવી મારી કથા હોય એવું છે આ બધું. અને ધન્ય છે કે જેમણે પોતાનો લીલો કપાસ સમાથી કાઢી અને ખેતર આપી દીધું, પણ એણે લીલો કપાસ ભલે વાઢ્યો હોય પણ બીજી વાવણી હારી કરી નાખી છે. એના 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 કુટુંબમાં સારું ઉગશે. તો મારા બાપ, પૈસા અને લક્ષ્મીનો આટલો જ ફેર મને હંમેશા સમજાણો છે કે પૈસો એકદમ સસ્તો મળી જાય એને પૈસો કહેવાય, પણ વાપરવામાં પરસેવો છૂટી જાય એનું નામ પૈસો. મળે, લોટરી લાગી જાય, હીરામાં લાગી જાય, અચિંતાનું ગમે તે રીતે મળી જાય એને પૈસા કહેવાય. વાપરવામાં મુશ્કેલી પડે એ પૈસા, પણ મહેનત કરીને મળે અને છતાં વાપરવામાં એક મિનિટ ન કરે એનું નામ લક્ષ્મી કહેવાય. તેથી અહીંયા જેણે યોગદાન આપ્યું છે મારી દ્રષ્ટિએ લક્ષ્મીનું યોગદાન છે. અને હા, એમણે મને ઓળખાણ કરે, ધન્ય બાપા. તો બાપ, હું બહુ રાજીપો વ્યક્ત કરું છું, આપે મને અનુકૂળતા કહી આપી બંને ભાઈઓએ. મેં આ તારીખ આપી કંઈક એમને મુશ્કેલી હતી એટલે થોડુંક બે જણા એક બાજુ જઈને આમ વાતચીત કરી આવ્યા, પણ પછી વિચાર્યું છે કે હવે જો આ તારીખ ગઈ તો પછી સીતારામ. અને મને જિંદગીભરનો સંક, મને કારણ કે હું કોઈને ના પાડું તો મને બહુ પીડા થાય છે મારા સ્વભાવ, પણ મારી વ્યસ્તતાને લીધે મારે ના, મારા માટે કોઈ નાનો કે મોટો પ્રોગ્રામ નથી. મારા માટે માણસ સત્કર્મ કરે એ જ મહાન છે, અને પછી નાનું હોય કે મોટું. પણ હવે પેલી એવી વ્યસ્તતા એવી બધી, તો એના આમ તો થોડીક તો મેં જ ઊભી કરેલી છે, આમાં કાંઈ કોઈ પરાણે નથી. આ માયો ભાઈ નથી કહેતા કે પ્રોગ્રામ માટે અમને કોઈ ઘરેથી ધક્કો મારી નથી મોકલતા, અમે જ આપતા હોઈએ પ્રોગ્રામને, પછી પાછા રાડો પાડતા હોઈએ છીએ. એટલે આ વ્યસ્તતા તો, પણ સમાજમાં જેને વિદ્યા મળી છે બાપ, આ હીરોથી લઈને બધાને કહું, જગતમાં જેને જેને પોતપોતાની વિદ્યા મળી છે એ આખા સમાજ માટે ન ખર્ચાય તો વિદ્યાને અવિદ્યા થતા વાર નથી લાગતી. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય. આપણા સુભાષિતકારો કહે કે જે વિદ્યા વિવાદમાં વપરાય એ વિદ્યા વિવાદ એ અવિદ્યા બની જાય, જે શક્તિ બીજાને પીડા આપવામાં વપરાય એ શક્તિ દુર્ગતિ નોતરે. વિદ્યા વિવાદાય ધનમ મદાય. અને જે પૈસા અભિમાન માટે અહંકારના પગલા પડાવે એ ધન નથી, એ કંઈક જુદું જ છે. બહુ સારું રૂડું કાર્ય રામભાઈએ, ભરતભાઈએ, એમનો આખો જોગી અને રાવલ પર. અને આ તમારા ઉપર જે ભગવું કપડું છે એ જ તમારો જોગનું પ્રતીક છે. આ જે ભગવું છે ને એ એમને નથી આવતું સાહેબ, આ આ સીધો હિમાલયથી ઉતરેલો રંગ છે. આ કાંઈ અહીંના કોઈ રંગરે જે રમકેલો નથી. અમારો ગોસ્વામી હોય, ગોસાઈ હોય, એને ભલે એ મોટો ગમે તેવો મોટો ઓફિસર હોય, પણ એના સમાજમાં જતો હશે એટલે કાંઈ એની કફની ભગવી હશે, કારણ કે મૂળ રંગ આપણો આ છે. તો એવો ભગવો લઈને આપણે, એટલે આ જોગી શબ્દ જ મને બહુ ગમે છે. અને હવે જ્યારે જોગ માટે આટલું મેં મારો અહોભાવ વ્યક્ત કર્યો છે, આ જોગીનો જોગ ક્યારેય તમારો સચવાઈ રહે. આ ડાક વાગતું રહેવું જોઈએ છોકરો. હું તો મલગોડિયાને કહું છું કે તારા છોકરાને શીખવાડતો જજે, ભલે મામલતદાર થાય તો ત્યાંય ગુલાટ મારે એવો રાખજે એને. આમ રૂપિયા લેવામાં ગુલાટ મારે એના કરતાં બીજાને આપી દેવાની ગુલાટ મારી દે એવો તું એને કરજે. વાહડે ચડે ખોટે ખોટો એમ નહીં, પણ બીજાને ઊંચા કરીને દેખાડે એવો કરજે. મલગોડિયાને, મદારીઓને. હમણાં એક મદારી અમને રસ્તામાં મળ્યો, મને એમ કે કોઈક બાપુ લાગે, તો માયો ભાઈ તો દૂરથી ઓળખે, મને કે બાપુ નથી મદારી. પણ મેં કીધું હવે ગાડી રોકી રોકી 500ની નોટ નીકળી ગઈ નીકળી ગઈ.
આપી, ત્યાં તો કે કાચ ખોલો એને આશીર્વાદ આપવો તો મને. કોઈ પણ વિદ્યાને તલગાજરડું સ્વીકારે છે, અને તમામ વિદ્યા મૃતક નથી થઈ. પણ આપણે ત્યાં મંદિરમાં પધરાવેલો દેવ ક્યારેય મરતો નથી, પણ એનો પાટોત્સવ ઉજવવો પડે છે દર વર્ષે. એમ દરેક વિદ્યાનો ફરી વખત પાટોત્સવ થાવ મારા દેશમાં, અને એમાં સાધુ સંતોના આશીર્વાદ ભળો. બાકી તો મારા માટે આ બધા જ કલાકારો બધા એમ કે બાપુની પાસે જતા હશે, એટલે તેને કે મારી પાસે કોઈ લેવા આવતું નથી, બધા મને આનંદ કરાવવા આવે છે. આવું જગતના ચોકમાં મારા ખુલા છે. નહીંતર ઘણા એમ માને છે કે બાપુની પાસે જતા હશે એને કંઈક બાપુ આપ, બાપુ હું ખાક આપે. મારી પાસે આજુબાજુ કોઈક હોય તો એ વળી કાંઈક, એ તો વંદન. બાકી મને આનંદ કરવા માટે જ આમાં નાનામાં નાનો ઢોલકવાળો હોય, તબલચી હોય, ઝાંઝવાળો હોય, મંજીરાવાળો બહેન હોય કે દીકરી હોય કે કોઈ પણ હોય, મારા માટે આ બધા વિદ્યા આપણને આનંદ આપે. અને જે માણસ સ્વીકારવા તૈયાર ન હોય એ સમાજને સુધારી શકે જ નહીં. સુધારવામાં બધા જ નાના સાબિત થયા છે. બધાને સ્વીકારો. જોગી સમાજને ખૂબ ખૂબ મારા નમન છે, અને રામભાઈને ભરતભાઈને ફરી એક વખત ખૂબ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. હવે પાછી મારી વ્યસ્તતા શરૂ થાય છે. અમારે પેલા નહીં, અમારે એક સ્વામીજી છે, એ બેઠા હતા ને બધા સત્સંગ કરતા હતા, એટલે સત્સંગીઓ બધા શું કહે કે હવે બાપુ તમે જાઓ સંધ્યા પૂજા કરો, હવે તમે તમારે જાઓ. સ્વામીજી કે મારે જે કરવું છે કરી, તો હું જાને અહીંથી, મારે સંધ્યા કરવી હશે કે હુઈ જવું હશે મારી જ મરજી છે, તું મને કોણ સાધનાની પ્રેરણા આપનાર.